બાળકો, ચાલો તો પર્યાવરણમાં આપણે આજે પાઠ 8 રિયા પહોંચી મામાને ઘેર. હવે આપણે અત્યાર સુધી રિયાની મુસાફરી જ કરીએ છીએ, રિયા સાથે આપણે પણ વાપી જઈએ છીએ, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે રિયાની ટ્રેન મોડી પહોંચી હતી એનું આપણે કારણ જોયું અને રિયાની સફર આખી જોઈ છે. અને હવે ફાઇનલી રિયા ક્યાં પહોંચી છે? મામાને ઘેર. હવે જો પાઠની શરૂઆત કરીએ આપણે. ઘડિયાળ જોઈ લ્યો, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 10:25, બરાબર. ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા. મામાનું ઘેર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા. મામાની સાથે શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા. તે મારા મામાના છોકરાઓ હતા. મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા. અમે એકબીજાને ભેટી પડ્યા. હવે જો આ છે વાપીનું સ્ટેશન, જોઈ લીધું બધાએ. હવે લાંબી યાત્રા પછી ફાઇનલી રિયા છે એ વાપી પહોંચી ગઈ. અને વાપી સ્ટેશનથી નજીક એનું મામાનું ઘર હતું, એટલે મામા છે એને લેવા આવ્યા હતા. મામાની સાથે કોણ આવ્યું હતું? એમના બંને છોકરાઓ શ્રીલ અને આર્નવ. એ હિમાસ અને રિયાને જોઈને બહુ ખુશ થઈ ગયા. તમે પણ તમારા મામાના ઘરે જાઓ તો તમે બધા મજા કરતા હોય ને, એમ અહીંયા રિયા અને હિમાક્ષ પણ એના મામાના ઘરે પહોંચી ગયા છે. અમે સ્ટેશનથી 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા. મને ખૂબ જ ઊંઘ આવતી હતી, હું ઊંઘી ગઈ. થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી. મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા હતા. હું અને હિમાક્ષ પણ નાહીને તૈયાર થઈ ગયા. પછી અમે બધાએ સાથે મળી બેસીને ભોજન કર્યું. મામાએ કહ્યું, બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું. જો હવે 2 રિક્ષા કરીને લોકો ઘરે પહોંચ્યા. અને ઘરે પહોંચ્યા એટલે રિયાને ખૂબ જ ઊંઘ આવતી હતી, નીંદર આવતી હતી, એટલે એ તો થોડી વાર આરામ કરી ગઈ. પછી મમ્મીએ નાહી ધોઈને બધાને ઉઠાડીને તૈયાર કર્યા, એટલે હું અને હિમાક્ષ છે એ બધા, એ બંને ભાઈ છે એ તૈયાર થઈ ગયા. પછી બધાએ બેસીને ભોજન કર્યું. અને ભોજન કરી અને મામાએ શું કહ્યું કે આપણે થોડી વાર તમે આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું. જો આ લોકો રિક્ષામાં જાય છે એ દ્રશ્ય છે. અમે દમણ જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસીને દમણ જમ્પોર બીચ પહોંચ્યા. જો આ લોકો બધા બીચ પાસે જાય છે, દમણમાં જમ્પોર બીચ છે, જમ્પોર બીચ ત્યાં પહોંચે છે. જો આર યુ આ બીચ, બરાબર, દમણ પાસે છે. બીચ પણ ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા. કોઈક ઘોડા પર તો કોઈક ઊંટ પર બેસીને ફરતા હતા. નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. હું, હિમાક્ષ, શ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. જો છે બધા બાળકો રમતા હતા. હવે બીચ ઉપર થોડીક પબ્લિક હતી, બહુ ભીડ હતી, એટલે એ લોકો કોક છે એ હોડીમાં બેસીને ફરતા હતા, તો કોક છે એ ઊંટ ઉપર કે ઘોડા ઉપર સવારી કરતા હતા. નાના નાના બાળકો છે એ તો વળી દરિયા કિનારે રેતીથી રમતા હતા. એટલે આ ચારે ચાર ભાઈ બહેનો છે એ પણ રમવા માંડે છે રેતીમાં. સરસ મજાની રેતીમાં એ લોકો ઘર બનાવે છે અને આનંદ કરે છે. જો આ છે હોડી, તમે પણ બેઠા જશો. એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા. અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી. હું મમ્મીની પાસે જ બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. પછી અમે ઘોડે સવારી, ઊંટ સવારી પણ કરી. ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. હવે જો એટલામાં છે ને એના મામા છે ને રિયાના, એ હોડીની ટિકિટ લઈ આવ્યા. એટલે પછી છે રિયા અને બધા લોકો દરિયાની મુસાફરી કરે છે અને એને ખૂબ જ મજા આવે છે. પહેલાં તો એ ડરી જાય છે પણ પછી એને મજા આવે છે. હોડીની મુસાફરી કર્યા પછી તે ઊંટ અને ઘોડા પર પણ બેસે છે અને એની પણ સવારી કરે છે. અને ત્યાર પછી એ બધા દરિયા કિનારે બેસી અને નાસ્તો કરે છે. ચાલો હવે પેજ ટર્ન કરો, 60 નંબરના પેજ પર. હવે સાંજ પડવા આવી.
सूरज दरियाना पानी में डूबतो होय तेवुं देखातुं हतुं। आकाश रंगबेरंगी देखातुं हतुं। अमे दरिया किनारे फोटो अने वीडियो पण उतारिया। अंधारुं थई गयुं अने मामाना घरे पाछा आव्या। मारी आ लांबी मुसाफरी रसप्रद अने यादगार बनी रही। हवे जो सांज पड़ी एटले ए लोकोए सनसेट पण आपणे सनसेट जोईए ने तो जो आ सनसेट एटले के सूरज डूबतो होय ए ત્યારે આખું જે આકાશ છે રંગબેરંગી લાગતું હોય અને એમાં પણ દરિયા કિનારે એના ફોટા પાડી અને જે સીન હોય આખા અલગ જ હોય એટલે આ લોકો અહીંયા ફોટા અને વિડીયો ઉતારે છે। અંધારું થાય છે એટલે પછી બધા મામાના ઘરે પાછા જાય છે અને અહીંયા છે રિયાની મુસાફરી છે એકદમ રસપ્રદ અને યાદગાર બની જાય છે। ચાલો હવે બધા પેજ નંબર 61 પર આવો જોઈ। આ એક ટ્રેનની ટિકિટ છે બરાબર। હવે આની આપણે વિગતવાર માહિતી સ્વાપોથીમાં આપેલી જ હશે છતાં તમને અહીંયા બેઝિક બધી માહિતી આપી દઉં છું। જો અહીંયા બધું મુસાફરીનું લખેલું છે કે આ જો મેલ ફિમેલ તો કેટલી કેટલા મેલ છે કેટલા કેટલા ફિમેલ એટલે કે કેટલી સ્ત્રી અને કેટલા પુરુષો જવાના છે। ટિકિટ ક્યાંની છે બે વાતા બંદરા રતલામ જંકશન। હવે ટિકિટ નંબર આપેલા છે દેખાય છે પછી ડેટ આપેલી હોય પછી તમે આગળ આપણે વાત કરીએ તો અહીંયા રૂપીઝ લખેલા હોય કે કેટલા છે 2578 એટલે 25878 ઓનલી ઇંગ્લિશમાં એ રીતે આપેલું હોય આપણને દેખાય છે। એક્સપ્રેસ અવધ એક્સપ્રેસ તો આ રીતની કંઈક ટિકિટ છે। ચલો હવે પાછળ પેજ ટર્ન કરો ને એટલે તમને રેલવેનું સમયપત્રક આપેલું છે। દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે। આ ઉપરાંત ટ્રેન સ્ટેશનો ટ્રેન ક્યાં સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે કાપેલું અંતર વિગત વગેરેની વિગતો આપે છે। આપણે રેલવે સ્ટેશનની રેલવે સમયપત્રક ખરીદી શકીએ છીએ। રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગના વિગતો સમયપત્રકમાં આપેલ છે તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો। ચાલો તો જો આ એક કચ્છ એક્સપ્રેસનું આખું શેડ્યુલ છે કે પહેલી ટ્રેન છે ભુજ જશે પહોંચવાનો સમય અને ઉપડવાનો સમય આપણને પહોંચવાનો સમય નથી આપ્યો ઉપડવાનો સમય 19:50 19:50 એટલે કેટલા થશે ખબર પડે છે આમાં કોઈને 7:50 ઓકે 7:50 થશે અને એક દિવસે પહોંચાશે। પછી છે અંજાર તો એ 9:24 20:24 અને પહોંચશે 20:26 એક દિવસનો સમય એટલે આ રીતનું શેડ્યુલ છે બરાબર। આમાં કંઈ નવું છે નહીં આ તો આપણને હવે ખબર જ હોય। તો ચાલો અહીંયા આપણી રિયાની મુસાફરી પણ પૂરી થાય છે ને આ પાઠ પણ પૂરો થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જે પાઠ ભણશું તે બદલાતા કુટુંબો ખૂબ જ સરસ પાઠ છે એ આપણે હવે આગળ ભણવાનો છે। આ બધા પાઠમાં તો ખાલી આપણે વાંચવાનું જ હતું અને રિયાની મુસાફરી જાણવાની હતી બીજું તો આમાં કંઈ નવું હતું નહીં બટ હવે નવું આવશે થોડુંક કે બદલાતા કુટુંબો નવી નવી પરિસ્થિતિ અને બદલાતા કુટુંબોમાં કેવા કેવા પરિવારો હોય એ પણ આપણે જોવાનું છે એટલે એ થોડુંક સમજવા લાયક છે। ચાલો હવે અહીંયા આપણો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ અને આની PDF પણ હું તમને મોકલી દઈશ પછી।